આજે આકાશ ગંગા એ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી પાંચસો નેવ્યાસી નેનોમીટરથી પાંચસો નેવ્યાસી નેનોમીટર ની સોડિયમ રેખા પાંચસો પોઈન્ટ છ નેનોમીટર આગળ દેખાય ટૂંકમાં લેમડા વન તમને આલે છે પાંચસો હવે એનો મતલબ કે આપણે વિશોધ આપણે શું શોધવાનું થાય વી ટૂંકમાં શોર્ટમાં કહીએ તો આપણે વેગ શોધવાનો છે તો આપણી પાસે ડોપ્લર અસર છે એ ડોપ્લર અસરનું સૂત્ર આપણી પાસે છે એ સૂત્ર કેવું થાય છે તો આ રીતે જોઈ લઈએ કે ડેલ્ટા f સી ડેલ્ટા એપ અપોન એપ ઇઝ ઇક્વલ ટુ વી અપોન સી પણ એવું કે છે એફ અને લેમડાના નાના ફેરફાર માટે એકસો દસ ટકા ડેલ્ટા એફઅપોન એપ છે અને ડેલ્ટા લેમડા લેમડા લખી શકાય છે તો અહીં લખીશું ડેલ્ટા લેમડા આ વી અપોન સી ચલો સી છે એ આપણે ત્રણ 10 દસની આઠ આપણે વીને કરતા બનાવી દઈએ પહેલા તો v શું થાય તો ડેલ્ટા લેમડા અપોન લેમડા c સી ડેલ્ટા લેમડા એટલે આ બેનો શું કરવાનો તફાવત લેવાનો છે ઓકે લેમડા ટુ માઇનસ શું કરશું લેમડા વન ઇન્ટુ સી હવે લેમડા એટલે શું લેવાના તો અહીંયા લેમડા એટલે તમારે લેમડા વન લેવાના એટલે હું લેમડાની જગ્યાએ શું લખી દઉં છું લેમડા વન ઓકે આ વેલ્યુ તમને આપેલી છે એકસો દસ ટકા કેલ્ક્યુલેશન કરશો તમારે જવાબ આવી જશે જવાબ તમે મીટર પર સેકન્ડમાં લાવો તો પણ વાંધો નથી અને કિલોમીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરશો તો પણ વાંધો નથી ઓકે આ થયું ઉદાહરણ દસ પોઈન્ટ એક થયું છે ઓકે હવે આપણે આવે ઉદાહરણ દસ પોઈન્ટ ત્રણ તમને કહે છે બેસ્ટ વચ્ચેનું અંતર વન એમ હોય એટલે આપણે એને કહીએ છીએ સ્મોલ ડી વન મીટર એમ શકાય ઓકે રેડી અને પડદો એક મીટર દૂર રાખવામાં આવેલો તો પડદાનું અંતર છે એને કેપિટલ ડી કહીએ છે કેટલો આપી છે વન મીટર ઓકે રેડી આગળ જ્યારે પાંચસો નેણું મીટર તરણ મુંબઈનું લેમડા બરાબર પાંચસો અને તમે પાંચસો ગુણ્યા દસ ની તો લખી શકો છો પાંચસો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે સલાકા વચ્ચેનું અંતર કેટલું હશે તો સૂત્ર છે સલાકા વચ્ચેનું અંતર બરાબર લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી એકસો દસ ટકા લેમડા તમને આપ્યો છે કેપિટલ ડી તમારી પાસે છે વન મીટર છે સ્મોલ ડી છે વન mm એટલે ટેન ટુ મીટર છે એકસો દસ ટકા કિંમત મૂકશો આપણો આન્સર આવી જશે એને મીટરમાં લખો તો બી ચાલે એને કન્વર્ટ કરી નાખો અને એમએમમાં લખો તો પણ ચાલશે ઓકે રેડી ઓકે હવે આગળ છે આપણે દસ પોઈન્ટ પાંચ છે દસ પોઈન્ટ પાંચમાં એવું કહે છે ઉદાહરણ ત્રણ માં એટલે આપણે લખી નાખીએ કેટલી હોવી જોઈએ દરેક સ્ટીટની પહોળાઈ કેટલી હોવી જોઈએ કેટલી હોવી જોઈએ કે જેથી એક સીટની ભાતમાની મધ્યસ્થ અધિકતમમાં બે સીટની ભાતમાના દસ મહત્તમ મળે ઓકે હવે જોઈ લેજો અધિકતમમાં કોણ પોળાય છે એ તમારે આવે છે એના આધારે મળી શકે છે ઓકે સમજી શાંતિથી અહીં એન કેટલા કેટલા મહત્તમ કીધા છે દસ એટલે એન ઇક્વલ ટુ શું લેવાના ટેન તમને કહે છે કે એક સ્લીટની ભાતમાંની મધ્યસ્થ અધિકતમમાં બે સ્લીટની ભાતના દસ મહત્તમો મળે કે એન બરાબર દસ લખી નાખવાના ઓકે અને આપણે એક નંબર આપીશું પણ સમજવાનું એકવાર શાંતિથી હવે એવું કહે છે દસ મહત્તમો એટલે એકચ્યુઅલી પોઝિશન આવી થાય કે આમ વાત કરો તો દસ મહત્તમ એટલે ઉપર પાંચ થશે નીચે પાંચ થશે એટલે આઠ ઈટા થશે આ ઠીટા થાય એટલે ટોટલ શું થશે ટુ ઠીટા થાય તો એની દ્રષ્ટિએ આપણે જો લખીએ તો આપણે કોની પોળે ટુ ઠીટા એટલે ટુ ઠીટા ઇઝ ઇક્વલ ટુ ટુ લેમડા અપોન ડી લખાશે પણ આપણે ડી નહીં લખીએ આ જેમ સ્મોલ ડી છે તો આપણે જે શોધવાનો છે એ શું લખવું પડશે ઓકે રેડી રકમ અનુસાર કીધું છે એક સ્ટ્રીટની ભાતમાંની મજત અધિકમમાં બે સ્ટ્રીટની ભાતના દસ મહત્તમ મળે ટૂંકમાં આ ઇક્વલ થાય ડાબી સાઈડ એટલે લખી શકાય વન અને ટુને સરખાને એટલે ટૂંકમાં કહી શકાય આ બે ઇક્વલ થશે ટીટા અને ટુ ટીટા તો કહી શકાય કે ટેન લેમડા અપોન સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ ટુ લેમડા અપોન શું થશે ડી થશે ઓકે અને જેવું તમે સાદું રૂપ આપશો બરાબર એટલે લેમડા લેમડા કેન્સલ થશે ઓકે બરાબર ટુ ડી અપોન્ટ થશે ટેન થશે ડીની વેલ્યુ તમને આપી છે એકસો દસ ટકા ડી તમારે આવી જશે ઓકે અને તમે ટુ ઠીટા છે એને તમે ઠીટા લખો તો પણ ચાલે ઠીટા ઇઝિકલ ઠીટા બતાવો તો પણ ચાલે પણ આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે એટલા માટે આપણે ટુ ઠીટા બતાવે છે અને સંદર્ભમાં રાખીને ટૂંકમાં એવું કહે છે આ કે એક સીટની ભાતમાં દસ મહત્તમ આવે તો સ્વાભાવિક વસ્તુ દસ એટલે ઉપર પાંચ નીચે શું પાંચ હોવા જોઈએ એટલે એનો મતલબ થાય કે આપણે શું થાય થશે ઓકે રેડી પણ એક્ઝામ્પલ મહત્ત્વનું કહી શકાય છે આગળ આગળ આપણે બીજું એક ઉદાહરણ જોઈએ ઉદાહરણ છે દસ પોઈન્ટ છ સાંભળજો તમને કહે છે કે એવું ધારો કે સ્ટારમાંથી એટલે કે તારામાંથી છ હજાર એકસો ત્રણનો પ્રકાશ આવે છે આપણે પહેલાં લખી નાખીએ લેમડા બરાબર શું લખાશે છ હજાર એન્સ્રોંગ ઓકે અને તમે મીટરમાં કન્વર્ટ કરશો તો પણ ચાલશે સેન્ટીમીટરમાં કરશો તો ચાલશે આપણે અહીંયા સેન્ટીમીટર કરી નાખીએ તો છ ગુણ્યા દસની માઇનસ પાંચ ઘાત શું થશે સેન્ટીમીટર ઓકે રેડી આગળ વાંચીએ જેના ઓબ્જેક્ટિવનો વ્યાસ એટલે કેપિટલ ડી લખાય કેટલો છે સો ઇંચ આવ્યા છે હવે આ સેન્ટીમીટર ઇંચ ને તમારે સેન્ટીમીટરમાં ફેરવા પડે એટલે સો ગુણ્યા બે પોઈન્ટ ચોપન કરશો એટલે તમારે થશે બસો ચોપન સેન્ટીમીટર ઓકે ચલો આગળ ફરીથી કહું છું કે એવું ધારો કે તારામાંથી છ હજાર એન્સ્ટમ તરંગબાઈ પ્રકાશ આવે છે જેના ઓબ્જેક્ટિવનો વ્યાજ સો ઇંચ હોય તો તેવા ટેલિસ્કોપ માટે વિભેદનની સીમા શું હશે ઓકે એકસો દસ ટકા આપણે ડેલ્ટા ઠીટા શોધવાનો છે સૂત્ર છે આપણે થિયરીમાં આપેલી છે એના અનુસાર સૂત્ર છે કે ડેલ્ટા ઠીટા ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ સિક્સટી વન લેમડા અપોન શોધશે કેપિટલ ડી લેમડા આપ્યો છે કેપિટલ ડી આપ્યો છે એકસો દસ ટકા તમારો જવાબ આવી જશે એની અંદર રેડિયન ઓકે રેડિયન આગળ દસ પોઈન્ટ સાત નંબર ઉદાહરણ જોઈએ જ્યારે તમને કહે છે જ્યારે અડચણની પોળાઇ ત્રણ એમ એમ હોય અડચણની પોળાઇ ત્રણ એમ એમ ડી ઇજ ઇક્વલ ટુ ત્રણ ગુણ્યા દસમી માઇનસ ત્રણ મીટર આપેલા છે ત્યારે અને સોરી અડચણની પોળાઇ દસ ત્રણ એમ એમ હોય અને તરંગ લંબાઈ પાંચસો નેનોમીટર હોય લેમડા ઇઝ ઇક્વલ ટુ પાંચસો નેનોમીટર એટલે પાંચસો ને મીટર લખી શકાય પાંચસો ગુણ્યા દસી માઇનસ નવ ઘાત મીટર તો કયા અંતર માટે કિરણ પ્રકાશ શાસ્ત્ર એક સારી સંતા હશે ટૂંકમાં તમારે અહીં બીજું કશું નહીં તો ફેનલ ડિસ્ટન્સ કહે છે ઝેડેપ એ શોધવાનું છે સૂત્ર છે સિમ્પલ છે ઝેડેપ ઇઝ ઇક્વલ ટુ લખાય છે ડી બાય લેમડા ઓકે બી તમને આવ્યું છે લેમડા તમને આપેલો છે કે પંદરસ ટકા તમારે અનુસર આવી જશે ઓકે આ થયું દસ પોઈન્ટ સાત થયું ઓકે દસ પોઈન્ટ કે જયારે એક પોલેરો બીજાને લંબ આપવામાં આવે ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતાની ચર્ચા કરો ટૂંકમાં આવું છે આ અધ્રુવીપૂત પ્રકાશ છે આ થશે એક કામ છે બીજી આમ છે અને અહીંયા વચ્ચે અને રોટેશન કરાવવામાં આવે છે સાંભળજો અની તીવ્રતા થશે આઈ જીરો ઓકે અનુ અનુલખાશે આઈ જીરો સ્ક્વેર ઠીટા અને અનુકલું સપોઝ કે તમે નામ આવો આઈડેસ તો અની કેલી થશે તો અહીં જેમ આઈ જીરો હતું તો આઈ જીરો કોસ્કવેર થીટા લખ્યું એમ અહીંયા શું લખાશે આઈડેસ સ્ક્વેર ઠીટા ડેશ થીટા કેટલો આવશે તો સામાન્ય સમજો આ ખૂણો કેટલો થાય તો પાઈ બાય ટુ માઇનસ થીટા થશે કેટલો થશે પાઈ બાય ટુ માઇનસ ઠીટા હવે આપણે ચર્ચા કરી લઈએ તો અહીંયા છેલ્લે જે તીવ્રતા મળે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ડેસ કો થીટા ડેસ આઈ ડેસને લખાશે આઈ જીરો કોસ્ક્વેર થીટા કોસ્ક્વેર થીટા ડેસ એટલે કો સ્ક્વેર પાઈ બાય ટુ માઇનસ ઠીટા ઠીટા ડેસ એટલે આ ખૂણો છે એની વાત કરું છું

स्क्टा थीटा, साइंस ठीटा बराबर साइन्स स्क्वे टू थीटा चार ना करने ओके हम एक काम करो चार ने पेल ले लो तो बोला तो स्क्वे थीट्टा साइंसक्टा इज इक्वल टू वन बाय फोर साइंस स्क्वेर टू थीटा ओके रेडी हम અનો ઉપયોગ તમારે અહીં કરી નાખવાનો એટલે એનો મતલબ એવો થાય આઈ ઝીરોનું આઈ ઝીરો અને અની જગ્યાએ શું લખાશે તો વન બાય ફોર સાયન્સ સ્ક્વેર ટુ થીટા ઓકે વ્યવસ્થિત લખો તો આઈ જીરો બાય ફોર સાયન્સ સ્ક્વેર ટુ થીટા ઓકે હવે એકચ્યુલી શું હોય આ મેક્સિમમ ક્યારે થાય તો આ મેક્ઝિમમ ક્યારે થાય તો સમજવાનું આ થીટા નાઇન્ટી હોવો જોઈએ ઠીટા કેટલો હોવો જોઈએ નાઇન્ટી હવે આ નાઇન્ટી ક્યારે થાય તો આખો આ જે છે એ નાઇન્ટી ક્યારે થાય તો તમે સિમ્પલ ગણતરી કરો તો ઠીટા ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી ફાઈવ કયો થાય ફોર્ટી ફાઈવ એટલે એનો મતલબ એવો થાય ફોર્ટી બાય એટલે ફોર્ટી ફાઇવલે તમે કેવું લખી શકો તો ફોર્ટી ફાઈવલે આપણે પાય બાય ફોર લખી શકીએ ટૂંકમાં કહેવાનું કે ટીટા પાય બાય શું હોય ફોર હોય ઓકે એનો મતલબ થાય કે આ વન થઈ જશે એટલે જે તીવ્રતા છે એક થશે ચોથા ભાગની થશે ઓકે તો આ એક ચર્ચાનો વિષય તો તેમ છતાં પણ આપણે દાખલો આ રીતે બતાવી શકીએ આપણે ગમે તે જગ્યાએ એમસીક્યુ જેવું હોય તો આપણને કામ આવી શકે છે ઓકે આ થયું તમારું ઉદાહરણ દસ પોઈન્ટ આઠ ઉદાહરણ દસ પોઈન્ટ નવ રકમ વાંચી કહેવાય તો તમને કહે છે અધુરીભૂત પ્રકાશ એક સમતલ કાચની સપાટી પર આપાત થાય છે પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ થાય તે માટે કેટલો આપાત કોણ હશે ઓકે આપણે આપાતકોણ ટૂંકમાં ધ્રુવભવન કોણ જેટલો હોય ટૂંકમાં એકદમ સિમ્પલ છે ઠીટા પી શોધવાનો થાય ઓકે રેડી એન બરાબર તમને આ કાચ છે એકસો દસ ટકા એ જે કાચ હોય એનો વક્રીભવન આટલો વિશે વન પોઈન્ટ ફાઈવ થશે ટૂંકમાં એન ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા પી ગણશો બરાબર તો આપણે સિમ્પલ વાત કરીએ તો ઠીટા પી ઇઝ ઇક્વલ ટુ ટેન આ બાદ જશે તો ટેન ઇનવર્સ એન થઈ જાય ઓકે રેડી તો ટેન ઇનવર્સ એન એટલે વન પોઈન્ટ ફાઈવ ઓકે હવે ટેન જેનમાં વન પોઈન્ટ ફાઇવ શું છે લગભગ તમારો સત્તાવન ડિગ્રી જેટલું થશે તો આટલો આપાત કોણ હોય જે કોને જેટલો હોય દુર્ભવન કોણ જેટલો તો આટલો આપાત કોણ હોય તો એકસો દસ ટકા જે રકમ કીધી છે એ પ્રોસેસ થઈ શકે છે તમને કહે છે ને કે અજવત પ્રકાશક ક્ષમતા કાતની સપાટી પર આપાત થાય છે તો પરાતીન વક્રીભૂત કેમ એકબીજાને લંબ થાય એના માટે આપાત કોણ કેટલો હોય તો ક્ષમદસ ટકા નિયમ આપણે યુઝ કર્યો છે ઓકે રેડી